તો આજે આપણે એકદમ ટેસ્ટી એવું ઓનિયન લચ્છા સેલાડ બનાવવાની રેસીપી જોવાના છીએ બહાર રેસ્ટોરન્ટમાં આપણે અચૂકથી ખાતા હોઈએ છીએ પણ જ્યારે ઘરે બનાવીએ ત્યારે ઘણી વખત એવું થાય છે કે ડુંગળી એકદમ તીખી લાગે ખાવામાં અને બહાર જેવી ક્રંચી પણ નથી લાગતી તો આજે હું તમારી સાથે એ ટીપ્સ પણ શેર કરવાની છું જેના લીધે એકદમ બહાર જેવું જ ક્રંચી લાગશે ખાવામાં અને ડુંગળી પણ બિલકુલ તીખી નહીં લાગે તો જો તમને પણ મારા જેમ આ સેલેડ પસંદ હોય તો રેસીપી ચોક્કસથી જોજો તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ તો તેના માટે મેં અહીંયા ત્રણ ડુંગળીની છાલ કાઢી લીધી છે ડુંગળીને સ્લાઇસમાં કટ કરી લેવાની છે તો આ સલાડ બનાવવામાં આપણે ડુંગળીને એકદમ પતલી સ્લાઇસમાં ક્યાંથી કટ કરવાની થોડી થીક હોય એ રીતની સ્લાઇસ કરવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો તે રીતે ડુંગળીને સ્લાઇસ કરી લેવાની છે બધી ડુંગળીમાંથી સ્લાઇસ થઈ જાય ત્યાર પછી તેને આ રીતે એક એક કરી અને છૂટી કરી લેવાની છે તો બધી રીંગને મેં અહીંયા છૂટી છૂટી કરી લીધી છે હવે એક બાઉલમાં બરફવાળું ઠંડુ પાણી લેવાનું છે અને તેમાં ડુંગળીની સ્લાઇસ જે કટ કરીને રાખી છે તે બધી ઉમેરી દેવાની છે ડુંગળીની સ્લાઇસને આ બરફવાળા ઠંડા પાણીમાં દસ મિનિટ માટે પલાળીને રાખવાની છે આવી રીતે કરવાથી ડુંગળીની જે તીખાશ હોય છે એ જતી રહેશે અને ખાવામાં એકદમ ક્રિસ્પી લાગશે તો દસ મિનિટ થઈ ગઈ છે તો ડુંગળીને હવે પાણી નીતારી લઈ અને બીજા એક બાઉલમાં કાઢી લેવાની છે ત્યાર પછી તેમાં બાકીના જે મસાલા ઉમેરવાના છે તે બધા મસાલા ઉમેરી દેવાના છે તો અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર છે એક ચોથાઈ ચમચી સંચળ પાવડર લીધો છે મરચું તમે તમારા તીખા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો એક ચોથાઈ ચમચી મીઠું લીધું છે મીઠું પણ સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું લેવાનું એક ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર લીધી છે બે લીલા મરચાંને આ રીતે સ્લાઇસમાં કટ કરી લેવાના છે આ પણ બિલકુલ ઓપ્શનલ છે પણ મરચાં ભાવતા હોય તો સરસ લાગે છે આ રીતે ડુંગળી સાથે ત્યાર પછી તેમાં એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા તમે જો ઉમેરવું હોય તો સાથે થોડો ચાટ મસાલો પણ ઉમેરી શકો છો અને દરેક મસાલા તમારી પસંદ પ્રમાણે તમે વધારે કે ઓછા કરી શકો તો એકદમ સરસ ક્રિસ્પી એવું ઓનિયન લચ્છા સલાડ બની અને બિલકુલ તૈયાર છે તો હવે તમે જ્યારે પણ સેલાડ બનાવો ત્યારે આ રીતે બનાવજો ખાવામાં એકદમ સરસ ક્રંચી લાગે છે અને ડુંગળીની પણ તીખાશ જતી રહી હોય છે એટલે એકદમ સરસ ટેસ્ટ આવશે સલાડનો અને તમે જો બીજી કોઈ રીતે ઓનિયનનો સલાડ બનાવતા હો તો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને તમને જો કોઈ પણ કારણોસર મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો નિરાલીસ ફૂડ વલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાઇકન પણ પ્રેસ કરી દેવું સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર